નમસ્કાર. ગુજરાતમાં સવારે જે મીડિયા બ્રીફિંગ થઈ ત્યારબાદ અત્યાર સુધી જે કોવિડ 2019ની વિગત આ પ્રમાણે છે. આજના કુલ કેસ 104, એમાંથી આજે મૃત્યુ થયા છે કોવિડ પોઝિટિવના જે દર્દીઓ હતા એ પૈકી 5, અને આજે જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા છે એની સંખ્યા પણ 5 છે. જે સવારની વિડીયો કોન્ફરન્સ પછી જે પોઝિટિવ કેસીસ નોંધાયા છે એમાં અમદાવાદમાં સૌથી વધારે છે, 96 છે. આમાં ગભરાવાની જરૂરત નથી એટલા માટે કે અમદાવાદમાં ફરી હોટસ્પોટની અંદર જે આપણને ખબર જ હતા એવા જ વિસ્તારોથી જ્યાં કોન્સન્ટ્રેટેડ આપણે ટેસ્ટિંગ કરી છે આ કેસીસ આવ્યા છે. એ વિસ્તારો કેવા છે, કયા છે, એટલે બહેરામપુરા, ચાંદલોડિયા, દરિયાપુર, દાણીલીમડા, માણેક ચોક, એલિસ બ્રિજ, ઈશનપુર, નવરંગપુરા, મોટેરા, નિકોલ, સરસપુર, ગોમતીપુર, જમાલપુર, આસ્ટોડિયા અને કુબેરનગર. ઈશનપુર, એલિસ બ્રિજ, માણેક ચોક, દાણીલીમડા, દરિયાપુર, ચાંદલોડિયા, મોટેરા, નવરંગપુરા, બહેરામપુરા અને નિકોલ. એ જ રીતે વડોદરામાં પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, પણ ત્યાં 3 જ કેસ આવ્યા છે, જે એક પોઝિટિવ વસ્તુ છે. ભાવનગરમાં 2 કેસ, મહીસાગરમાં 1 કેસ, પંચમહાલમાં 1 અને સાબરકાંઠામાં 1, એમ કરીને કુલ 104. હું રિપીટ કરું છું, અમદાવાદમાં 96, વડોદરામાં 3, ભાવનગરમાં 2, મહીસાગર 1, પંચમહાલ 1 અને સાબરકાંઠા 1, એમ કરીને કુલ 104 પોઝિટિવ કેસીસ આવ્યા છે. એમાંથી પુરુષ 67 એટલે 67 અને સ્ત્રી 37 કેસીસ મહિલાઓના થયા છે. આજે જે કુલ આપણા દર્દીઓ સ્ટેબલ છે એ 1220 જેટલા દર્દીઓ જે એક્ટિવ છે અને સ્ટેબલ છે, અને એ પૈકી 10 એ સિવાય 10 લોકો વેન્ટિલેટર પર છે, અને એમ કરીને ટોટલ 1230 આપણા એક્ટિવ પેશન્ટ્સ છે જે અત્યારે સારવાર હેઠળ છે. અને એ સિવાય જે ડિસ્ચાર્જ થઈને ઘરે ગયા હોય એવા આપણી પાસે આજ સુધીની કુલ સંખ્યા 93 એવા આપણા દર્દીઓ છે જે કોવિડ 2019થી પીડાતા હતા, સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે. ગત 24 કલાકમાં કુલ આપણે જે ટેસ્ટ કર્યા 2664, એમાંથી પોઝિટિવ છે 277, અને અત્યાર સુધીના જે કુલ કેસીસ આપણે ટેસ્ટ કર્યા છે એ 26102 ટેસ્ટ જે કર્યા એમાંથી પોઝિટિવ આવ્યા છે 1376, અને બાકી તમામ નેગેટિવ.